કોરોનાની મહામારીના કારણે વિશ્વમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળ્યા, જેમાં સૌથી મોટો બદલાવ લોકોની જીવન જીવવાની કળામાં થયો। ખાસ કરીને આરોગ્યને લઈને લોકોની જીવનશૈલી બદલાઈ છે, લોકોમાં તંદુરસ્ત રહેવાનું પ્રમાણ વધ્યું છે। એક સર્વે પ્રમાણે તો લોકોએ પોતાની ખાવા પીવાની અને જીવન જીવવાની રીત જ બદલી નાખી। કેવી રીતે, આવો જોઈએ આ રિપોર્ટમાં। महामारी में बदलाई जीवनशैली, आरोग्य ने लईने लोको बन्या जागृत। कोरोना नी महामारी में नाना थी मांडी ने मोटेरा सौ कोई गभरायेला छे, सौ कोई में डर छे। परंतु आ डर अने महामारीए तेमना जीवन में जाने अमूल्य परिवर्तन लावी नाख्यू छे। जे लोको रोज बहारनू फूड खावा माटे टेवायेला हता, તે ઘરનું આરોગ્યપ્રદ ફૂડ ખાતા થઈ ગયા છે। જે લોકો કસરત કરવામાં નહોતા માનતા તે કસરત કરવા લાગ્યા છે। જે લોકોને પોતાના સ્વાસ્થ્યની કાંઈ પડી ન હતી તે પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માંડ્યા છે। આરોગ્યને લઈને અમદાવાદીઓ બન્યા જાગૃત, યોગ આયુર્વેદિક દવા અને સંતુલિત આહારને આપ્યું મહત્વ। गुजरात यूनिवर्सिटी नी जेजी कॉलेज ऑफ कॉमर्स ना स्पोर्ट्स डायरेक्टर राजेश सनारियाए अमदावादियों में आवी रहेला बदलाव अने जागरूकता पर एक अभ्यास कर्यो छे, जेमा तेमने रसप्रद आंकड़ा आप्या छे। तेमना सर्वे प्रमाणे 90% अमदावादियोए पोतानी जीवनशैली में फेरफार कर्यो होवानुं कबूल्यु छे। सरकारनी गाइडलाइननो अमल कर्यो छे। 60% લોકો વ્યાયામ અને પ્રાણાયામ કરતા થયા છે। 94% લોકો માસ્ક પહેરતા થયા છે। જ્યારે 85% લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરનો ખોરાક ખાવાનું શરૂ કર્યું છે। અત્યારે લોકડાઉન દરમિયાન અને અનલોક દરમિયાન લોકોની જે જીવનશૈલી છે કે યોગ અને વ્યાયામ તરફ લોકો વૈરા છે અને ફૂડ હેબિટ અને ઔષધિ એ જે આરોગ્ય ઔષધિ છે એના તરફ લોકોએ વધારે ભાર મૂક્યો છે। અને અત્યારે આ સમયમાં લોકોનું બોડી અને માઇન્ડ ફિટ રાખવા માટે અત્યારે વધારેમાં વધારે કસરતો અને આયુર્વેદિક દવાઓ તરફ ગયા છે। પ્રોફેસર સનારિયાએ એપ્રિલ માસથી જુલાઈ સુધીમાં લોકોની લાઇફસ્ટાઇલમાં આવેલા પરિવર્તન પર વિસ્તૃત સર્વે કર્યો હતો। સર્વેમાં કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત, બિઝનેસમેન, હાઉસવાઇફ, સિનિયર સિટીઝને ભાગ લીધો હતો। તમામે જીવનશૈલી ઉપરાંત ખાનપાનની આદતોમાં ફેરફાર તેમજ કસરત, ઇમ્યુનિટીમાં વધારો, યોગ, આયુર્વેદ સહિતની બાબતો કેન્દ્રમાં રાખીને 18 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। સ્પોર્ટ્સ વિભાગના ડાયરેક્ટર તરીકે લોકોના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે તે જાણીને લોકોને ઉપયોગી થવા માટે સર્વે કરવામાં આવ્યો છે। અભ્યાસ એક, આજે હું વ્યાયામના શિક્ષક તરીકે મને એમ થયું કે હું ફિટ છું તો લોકોને ફિટ રાખવા માટે મારે ઉપદેશ આપવો મારી ફરજ છે। તો એના માટે મને એક વિચાર આવ્યો કે હું ફિટ છું તો મારે લોકોને પણ ફિટ રાખવી મારી ફરજ છે, નૈતિક। તો એના માટે મને આવો વિચાર આવ્યો। સર્વેમાં રસપ્રદ વાત એ સામે આવી છે કે શારીરિક વ્યાયામને મહત્વ ન આપતા લોકો પણ હેલ્થ કોન્શિયસ બન્યા છે। એપ્રિલથી જુલાઈમાં મોટાભાગના લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે। શારીરિક પ્રવૃત્તિઓ કરવામાં ઉદાસીનતા રાખનારા લોકો કસરત કરતા થયા છે। આ સર્વે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કોરોનાએ ભલે લોકોને ડરાવ્યા છે, પરંતુ તેની સાથે સાથે આળસુ લોકોને તંદુરસ્તી માટે કસરત કરતા ચોક્કસપણે કરી નાખ્યા છે।
कैमरामैन प्रवीण वाघेला साथे नरेंद्र राठौड़ वीटीवी न्यूज अहमदाबाद।